તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે છે. ગૃહપ્રધાન અમિત શાહ સવારે 11 વાગે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આયોજિત સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સનું ઉદઘાટન કરશે. એ સિવાય બપોરે 3 વાગે અમિત શાહ ભાવનગરના સોનગઢમાં જૈન સમાજના મહોત્સવમાં હાજરી આપવાના છે અને રાત્રે 9 વાગે તેઓ અમદાવાદના રાણીપ સ્થિત રામજી મંદિરે ઉપસ્થિત રહેશે અને ભગવાન રામના આશીર્વાદ લેશે. જે બાદ મોડી રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થશે. પરંતુ આ પ્રવાસ દરમિયાન અમિત શાહ લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીના આગેવાનો સાથે ચર્ચા કરવા મહત્વની બેઠક પણ યોજી શકે છે. મહત્વનું છે કે ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર 5 લાખથી વધુની લીડ સાથે હેટ્રિક સર્જવાનો લક્ષ્યાંક રાખ્યો છે.